તલોદ શહેરમાં નવીન એસટી ડેપો બનતા ચોમાસામાં મુસાફરો પરેશાન. તલોદ તાલુકો વેપાર દ્રષ્ટિએ અગ્રતા ક્રમ ધરાવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તલોદ ડેપોના એસટી ડેપોનો દરજ્જો આપવામાં આવ્યો નથી અને ફક્ત પોઈન્ટની બસો માટેની સગવડ હોવાથી એસટી ડેપો શોભાના ગાંઠિયા જેવા પુરવાર થયા રહ્યો છે. તલોદ શહેરમાં અને તાલુકામાં મોટા મોટા નેતાઓ આખા રાજકારણને હચમચાવી નાખે તેવું છે, તેમ છતાં એસટી ડેપોનો કોઈ રણીધણી ના હોય તેવી પરિસ્થિતિ છે. ડેપો નંબર એમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ ડેપોના તાલુકા એસટી ડેપોનો દરજ્જો આપવામાં કેમ તાલુકા અને શહેરનું તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે તેવી લોકોમાં ચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે. તો તલોદ શહેર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને અન્ય આગેવાનો ભેગા મળીને એસટી ડેપોની કાયાપલટ થાય તેનો વિચાર અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સ્થાનિક લોકોની માંગ થવા પામી છે. તલોદ તાલુકા અને શહેરમાં સારા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તો તેમના અભ્યાસ સાથે ચેડા ના થાય તે માટે તલોદ એસટી ડેપોને પોઈન્ટનો દરજ્જો રદ કરાવી એસટી ડેપોનો દરજ્જો અપાવી તાલુકાની જનતાને દિલ જીતી એવી લોકમાંગણી પ્રબળ બની છે. તલોદ શહેરમાં આવેલી એસટી ડેપો પોઈન્ટ 200 થી ચાલે છે, તેની એસટી ડેપોનો દરજ્જો આપવા શહેર અને તાલુકાના જનતાની માંગ છે. અગરસિંહ ચૌહાણ, જેડેસટી, દેગામ. અહીં આગળ તલોદ તાલુકાની અંદર બસની સગવડ ન હોવા છતાં 12 લોકો તલોદ ગામમાં બહાર ઉભા છે. બસની સગવડ અહીંયા નથી, તે માટે લોકો અહીં બસનું બાંધકામ ચાલુ છે. ભાઈ તમારું નામ? મારું નામ દંતાણી.